ગુજરાતના ઉધનામાં રિક્ષામાંથી શિક્ષિકાનું 1.53 લાખ મત્તાવાળું પર્સ ઝૂંટવી જનાર આરોપીને ઝડપી પાડ્યો. ઉધના વાત્સલ્ય એવન્યુમાં રહેતા હાર્દિકાબેન મિતેશભાઈ દવે ઉચ્છલના નારપુર ગામે શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તારીખ 11 જૂનના રોજ હાર્દિકાબેને પતિ મિતેશભાઈ સાથે ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશનથી ઉધના પોતાના ઘર આવવા માટે નીકળ્યા હતા. રૂપિયા 5,500 રોકડા તથા સોનાના દાગીના અને જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ રૂપિયા 1,53,100ની મત્તા ભરેલું પર્સ તેમના હાથમાં હતું. દરમિયાનમાં બાઇક પર સવાર 2 સ્નેચરે તેમની રિક્ષાનો પીછો કર્યો હતો. જ્યારે ઉધના ઝોન ઓફિસ પાસે તેમની રિક્ષા ધીમી હતી ત્યારે બાઇક પર સવાર 2 સ્નેચરે તેમના હાથમાં રહેલું પર્સ ઝૂંટવીને નાસી ગયા હતા. બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ઉધના પોલીસે સમગ્ર ઘટનામાં અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી અશફાક ઉર્ફે કાલિયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે સોનાના ઘરેણા સહિત 1.53 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અગાઉ પણ શહેરના અલગ અલગ 15 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.